વિજય, મને તારા પર બહુ જ ગર્વ છે. કેમ ગીતા? ભૂતકાળમાં તારા પરિવાર સાથે જે કઈ ઘટનાઓ ઘટી એની બદલાની આગ તારા મનમાં દબાવી રાખીને દુશ્મન સામે નાટક કરીને તું સરસ મેનેજ કરી રહ્યો છે. સાપના દરમાં હાથ નાખ્યા પછી પણ તું સેફ છે. એક્સ્ટ્રાઓર્ડિનરી વર્ક. જો તારી જગ્યાએ હું હોત તો આ બધું મેં કર્યું છે એવું કહીને એની સામે હું બધું બોલી જાત. પણ તે તો મને પણ ખબર ના પડે એવી રીતે બધું મેનેજ કર્યું વિજય. ખરેખર તું બહુ ચાલાક છે. વખાણ તો તારા પણ થવા જોઈએ ને ગીતા. ઇન્વેસ્ટિગેશન શબ્દનો સાચો મતલબ તે સમજાવ્યો. કોઈને કઈ કહ્યા વિના એકદમ ગુપ્ત રીતે કેવી રીતે કામ કરવું એ તે મને શીખવાડ્યું. એટલે જ આ બધું થયું. ગમે તેવી તકલીફ, ગમે તેવી મુશ્કેલી આવે પણ તું સહન કરી રહ્યો છે. પપ્પાજીની હત્યા એણે કરી એ જાણતો હોવા છતાં તું ગુસ્સો કંટ્રોલ કરે છે. તું ખરેખર હોશિયાર અને હિંમત વાળો છે. ગીતા, હવે તું મારા કેટલા વખાણ કરીશ? વખાણ નથી કરી રહી વિજય, સાચું કહી રહી છું. તું તારા આ પ્રયત્નમાં જરૂર સફળ થઈશ. પેલી રાક્ષસી ભાનુમતીની વાર્તા કાયમ માટે ખતમ કરી દે. ઓલ ધ વેરી બેસ્ટ. મારી મમ્મીને જેલ પણ એના કારણે જવું પડ્યું. એના કારણે જ મારા પપ્પા પાગલ થઈને ભટકતા રહ્યા. સાસુમા પણ એના કારણે તમારાથી દૂર થઈ ગયા. પપ્પાજીની હત્યા પણ એણે જ કરી છે. એણે આપણા બધા સાથે બહુ અત્યાચાર કર્યા છે વિજય. એણે આપણી સાથે જે કંઈ કર્યું છે એના માટે ખાલી એને જેલમાં નહીં મોકલીએ, જીવનભર એને પસ્તાવો થવો જોઈએ. એ તડપી તડપીને મરવી જોઈએ તો જ મને શાંતિ મળશે. બેના, આ શેખર સન બેના એ મારા માટે સ્પીડ બ્રેકર જેવો છે. બેના, અત્યારે આપણું આ રીતે જવું, એનું મને રોકવું, ઉતારવું, એ બધું જોવું, છતાં કોઈ બોલ્યા વિના ચૂપચાપ અહીંથી જતા રહેવું, પછી હું એનો માર ખાઉં, એવું બધું હું કામ કરવું છે? બેના બેના, એક કામ કર, હું ઉપર બેહું છું. તું હેલો ચકુ. એ ચકુ. જી મેડમ, વિજય માટે હોસ્પિટલ લઈ જવા નાસ્તો અને ફળો તૈયાર રાખવાનું કહ્યું હતું ને? ક્યાં છે? હું લઈ આવું છું મેડમ. જા. શું થયું સુધા ગૌરી દીદી? બહુ જ ઉદાસ લાગી રહ્યા છો. ઓ, વિજય તમને હોસ્પિટલમાંથી ભગાડી દીધા એટલે દુઃખ થઈ રહ્યું છે? તે ખાલી જન્મ આપ્યો છે એટલે તું એની માં છે, પણ બાકી બધી જ રીતે હું એની માં છું. માં શબ્દનું અપમાન કેમ કરી રહી છે? તારા સગા બાળકોને દૂર મોકલી દીધા. જે સગા બાળકોને પ્રેમ ના આપી શકે એ બીજા બાળકોની માં કેવી રીતે બની શકે? તું તારી જાતને માં તો કહેવડાવે છે, પણ એ સંબંધ નિભાવવાની લાયકાત છે તારામાં? ક્યારે એક દિવસ પણ સાચા મનથી તે વિજયને તારો દીકરો માન્યો છે? તારો તો આખા શરીરમાં ઝેર ભરેલું છે. સેન્ટિમેન્ટ પ્લે. ગુસ્સો ના કરીશ ચંદુ, હારી ગઈ છે તો પછી તું આવી રીતે હવામાં કેમ ઉડે છે? વિજય મને મુકુટની જેમ એના માથે બેસાડી દીધી છે. પછી ભલે ને મારો દીકરો ન હોય, મેં જ નક્કી કરી લીધું હતું કે મારો દીકરો કેવો હોવો જોઈએ. મારે જેવો જોઈતો તો એવો જ મેં ઉછેરીને મોટો કર્યો. હવે એવો જ રહેશે. એવો જ રહેશે તારો ભ્રમ છે ભાનુમતી, કેમ કે આજે નહીં તો કાલે તારી હકીકત એને જરૂર ખબર પડી જશે. અરે, તું આવા બધા સપના જોઈ રહી છે રાણી? કેટલી વાહિયાત જિંદગી છે તમારા બધાની. પહેલા તમે બધા કોઈ વાહિયાત પ્લાન બનાવો છો, પછી હું આવીને એને બરબાદ કરી દઉં છું, પછી તમે બધા જઈને વિજયને મારી ફરિયાદ કરો છો, પછી તમારી વાત સાંભળીને વિજય તમને જ સંભળાવે છે, અને પછી ફરી તમે લોકો દુઃખી થઈ જાઓ છો, ઘર આવીને રડવા બેસી જાઓ છો. આવું બધું ચાલી રહ્યું છે તમારા બધાના જીવનમાં. એ સેવિકા, આ રાક્ષસી શું બોલી રહી છે? બસ હવે આની જ ખોટ રહી ગઈ હતી. આ ઘર એક ધર્મશાળા જેવું બની ગયું છે. તમે લોકો તો નવરા બેસી રહો છો, ઉપરથી જાનવર પણ અહીંયા આવીને રહેવા લાગ્યો છે. ખબર નહીં આ ઘરનું શું થશે. આ ઘર તો સરસ જ છે, ખાલી
આ કચરાને ઘરમાંથી બહાર ફેંકવો જરૂરી છે, પછી બધું સારું થઈ જશે. તે અમની સાથે શું કર્યું છે હું નથી જાણતી, એવું લાગે છે તને? તે અમને રૂમમાં બંધ કરી રાખ્યા હતા ને? ઓફકોર્સ, આ ભાનુમતીના મગજમાં ઘણા બધા આઈડિયાઝ આવ્યા કરે છે. સમય અને પરિસ્થિતિ પ્રમાણે હું એ આઈડિયાનો ઉપયોગ કરતી રહું છું. બસ જ્યારે એમણે તારું ગળું પકડ્યું હતું ને, જો એ વખતે એમને ના રોકત ને, તો અત્યાર સુધીમાં તો ઉપર પહોંચી ગયું હોત, ભૂલતી નહીં. એક વાત સરખી રીતે યાદ રાખજે ભાનુમતી, તારી આ જિંદગી, તારી આ ટણી, તારા જલસા, એ બધું અમે તને ભીખમાં આપ્યું છે. અને આપેલી ભીખ પાછી લેવાની અમને આદત નથી ભાનુમતી. તું આજે હવામાં ઉડી રહી છે, પણ આજે નહીં તો કાલે અમારી ધીરજ ખૂટી જશે, એટલે તું સાવધાન રહેજે. ત્યાં સુધી તમે લોકો જીવતા રહેશો, કાયમ તમે લોકો મને રાક્ષસી રાક્ષસી કહ્યા કરો છો ને? જો હું તમારા બધાનું લોહી નહીં પીવું તો પછી આ રાક્ષસીની ઇજ્જત શું રહેશે? રાત્રે હું વિજય સાથે હોસ્પિટલમાં હતી, એટલે ગીતા ત્યાં ચોકીદારી કરી રહી હતી. અરે રે રે રે, તમે લોકો આખી જિંદગી આ રીતે ચોકીદારી કરતા રહેશો એવું લાગે છે, ખજાનાની ચોકીદારી સાફ કરે એ રીતે. એનીવે, હવે હું જાઉં છું. હું જાઉં પછી મેં જે કંઈ કહ્યું છે એના પર ચર્ચા કરીને, ટેન્શન લઈને, થોડું રડીને એકબીજાને સાંત્વના પણ આપવાની હશે ને? સો આઈ વિલ નોટ ડિસ્ટર્બ યુ ગાઈઝ. ચક્કો ચંદ્રિકા, આ તારા પતિને આપી દે. આજ ખાઈને જીવે છે ને આ પ્રાણી. બાય, તારું ધ્યાન રાખજે ભૈલા. બાય બેના, ટેક કેર. આ કેળા ખાવા વાળાનો અત્યાચાર હું સહન નહીં કરું. વિજય, આર યુ ઓકે? હા મમ્મા. આ શું ગીતા, તું કેટલી ડલ લાગે છે. મેં કહ્યું કે હું વિજયનું ધ્યાન રાખીશ તોય રાત્રે તારે અહીંયા રોકાવાનું જરૂરી હતું. તું પણ ખરી છે બેટા. વિજય સાજો થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે આવશે ત્યાં સુધીમાં તું પેશન્ટ બનીને હોસ્પિટલમાં એડમિટ થઈ જશે એવું લાગે છે. તું ઘરે જા બેટા, વિજયનું જરાય ટેન્શન ના લેતી. હું છું ને, હું એનું ધ્યાન રાખીશ. મને તમારા પર ભરોસો છે સાસુમાં, તમે છો ત્યાં સુધી વિજયને કંઈ જ નહીં થાય. તમે છો તો વિજય છે, અને વિજય છે તો તમે છો, એ તમે પણ જાણો છો અને વિજયને પણ ખબર છે. બધાને ખબર છે ને, એ જાણીને મને પણ બહુ જ આનંદ થયો. હવે તું ઘરે જા, હું છું અહીંયા. બિચારી, તારી હાલત તો જો જરા. વિજય માટે જમવાનું લઈને આવી છું, એમાંથી તું થોડું ખાઈશ? એ ઘરે જઈને જમી લેશે મમ્મા. એ ગીતા, તને ઘરે જવાનું કહ્યું ને મેં, તું અહીં કેમ આવી? રાત્રે પણ અહીં જ રોકાઈ હતી. મેં ના પાડી હતી તો પણ રોકાઈ હતી ને. મમ્મા ઘરે ગઈ ત્યાં સુધી તારે અહીં રહેવાનું હતું, પણ તું તો અહીંથી ખસતી જ નથી. હવે ઘરે જા ચાલ, અને અહીં પાછા આવવાની જરૂર નથી. અરે બિચારી પર બૂમો કેમ પાડી રહ્યો છે તું બેટા? તું જા બેટા ગીતા. ઠીક છે સાસુમાં. વિજય, હું જાઉં છું. બાય સાસુમાં.